નમસ્કાર. વૈશ્વિક જ્ઞાન વિજ્ઞાન અને માહિતીનું વિતરણ તથા ગુજરાતીપણાનું રક્ષણ અને સંવર્ધન આ એક મહાન સ્વપ્ન લઈને રાયધુને પોતાની યાત્રા શરૂ કરી છે. આધુનિક વિશ્વમાં આજે એક યા બીજા કારણોસર જ્યારે આખા વૈશ્વિક વાતાવરણમાં આપણે બેઠા છીએ ત્યારે આપણું પોતાપણું, આપણું ગુજરાતીપણું આજે કંઈક અંશે જોખમમાં આવ્યું હોય એવું આપણને લાગે છે. એના કારણોની ચર્ચામાં આપણે નથી જતા, પરંતુ રાયધુને એક પ્રતિબદ્ધતાથી એક એવી યાત્રા શરૂ કરી છે કે જેમાં ભાષાના માધ્યમથી, આપણી ભાષાના માધ્યમથી, ગુજરાતી ભાષાના માધ્યમથી આપણે આપણા બાળકોને, આપણી આવતી પેઢીના ઘડતર અને ચણતર માટે એમને જ્ઞાન અને વિજ્ઞાનના વૈશ્વિક સીમાડાઓની પેલેપાર લઈ જવા છે. ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ અને એના સરવાળા રૂપે ઊભી થતી ગુજરાતની અસ્મિતા ઝાંખી પડતી જાય છે, એના રૂપ સ્વરૂપ સામે જોખમો ઊભા થયા છે. એ આપણી ચિંતા એ કોઈ નવી નથી. ઘણા વર્ષોથી એના વિશે ખૂબ બોલાયું છે, થોડુંક લખાયું પણ છે, ચિંતન પણ થયું છે અને લોકો સુધી આ વાત પહોંચાડવા માટેના પ્રયત્નો પણ થયા છે. પરંતુ કોઈ એક યા બીજા કારણોસર, કદાચ આધુનિક બદલાતી જતી જીવનશૈલી સાથે તાલમેલ સધાય એ રીતે લોકો સુધી પહોંચવામાં આપણા માધ્યમો અને આપણા પ્રયત્નો ઉણા ઉતર્યા હતા. અમને કહેતા આનંદ થાય છે કે રાયધુને એક સંકલ્પ સાથે રાયધુન મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી લોકો સુધી પહોંચવાનો આ પુણ્યયજ્ઞ શરૂ કર્યો. એ પાછળનો ઉદ્દેશ તો અમે આપને જણાવી ચૂક્યા છીએ. ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતની અસ્મિતા, એનું રક્ષણ અને સંવર્ધન તો કરવું જ, પણ સાથે સાથે આપણી આવતીકાલની પેઢીને જ્ઞાન સમૃદ્ધ કરવા. મને લાગે છે કે આ કામ શ્રાવ્ય ઉપાદાનના માધ્યમથી કરવાનું વિશ્વમાં આ એક પુણ્ય કાર્ય કદાચ રાયધુને પહેલીવાર ગુજરાતમાંથી શરૂ કર્યું છે એનું આપણને ગૌરવ છે. ગયા ફેબ્રુઆરી માસમાં શરૂ કરેલી આ યાત્રા ગૌરવ સાથે આજે અમને કહેવાનું મન થાય છે કે આજે 5000 વિશ્વના યુઝર સુધી અમે પહોંચી શક્યા છીએ. એટલું જ નહીં, પરંતુ 3700 જેટલા ઓડિયો ટ્રેક્સ આજે અમારી પાસે છે જેના માધ્યમથી અમે લોકો સુધી જ્ઞાનની વાત પહોંચાડી શક્યા છીએ, અને અમારી પાસે લગભગ 1700 જેટલા બીજા આલ્બમ આજે અમારા ખજાનામાં છે. પણ હજુ આ તો પહેલો પડાવ છે, લક્ષ્ય ઘણું દૂર છે. રાયધુન મોબાઈલ એપ્લિકેશન સફળતાપૂર્વક એક વર્ષની યાત્રા પૂરી કરીને આજે જ્યારે એના પહેલા પડાવે આવીને ઊભું છે, ત્યારે સ્વાભાવિક રીતે જ એક વર્ષ દરમિયાન કરેલી યાત્રાને વાગોળી જવાનો પણ અવસર છે. અમને કહેતા આનંદ થાય છે, અમને કહેતા ગૌરવ થાય છે કે સાહિત્યના, કલાના અને જીવનને સ્પર્શતા પ્રત્યેક સાહિત્ય સ્વરૂપો, કલા સ્વરૂપો અને બધા જ આયામોને આવરી લઈને અમે ગુજરાતી ભાષી બાળકને, ગુજરાતી ભાષી યુવકને, ગુજરાતી ભાષી નાગરિકને જ્ઞાન સમૃદ્ધ કરવાનો અને ગુજરાતી ભાષા સાથે ફરીથી જોડવાનો નમ્ર પ્રયત્ન કરવામાં ઠીક ઠીક સફળતા મેળવી છે. ઉદાહરણ તરીકે અમે કહીએ તો અમે હાલરડાઓ લીધા છે, અમે જોડકણા લીધા છે, અમે લગ્નગીતો લીધા છે, અમે ઉમાશંકર જોશીથી માંડીને આદિલ મંસૂરી સુધીના કવિઓની રચનાઓ લીધી છે, આપણું લોકસાહિત્ય લીધું છે, આપણા લોકગીતો લીધા છે, આપણા ઉખાણા લીધા છે, આપણી પંચતંત્રની કથાઓ પણ લીધી છે, બાળ વાર્તાઓ પણ લીધી છે. ટૂંકમાં જીવનને સ્પર્શતી પ્રત્યેક બાબતોને શ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતર કરીને મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાનો અમે સફળ પ્રયત્ન કર્યો છે. કવિ ઉમાશંકરે કહ્યું છે તેમ, એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી. ના, આપણે ગુજરાતી સુધી અટકી જવાના નથી. આપણે, આપણું સ્વપ્ન તો ખૂબ મોટું છે, આપણું લક્ષ્ય તો ક્ષિતિજો સુધી વિસ્તરેલું છે. આજે ગુજરાત, કાલે હિન્દુસ્તાનના બધા જ પ્રદેશો, હિન્દુસ્તાનની બધી જ પ્રાદેશિક ભાષાઓ, એમની સંસ્કૃતિ, એમની અસ્મિતા, એમના રીતરિવાજો, એમની જીવનશૈલી અને એ બધાને બળવત્તર કરવાનો અમારો પ્રયત્ન રહેશે. એટલે રાયધૂનની છત્રી ખૂબ મોટી છે, એમાં અમે આખા સમગ્ર ભારતના સંસ્કાર જીવનને આવરી લેવા માગીએ છીએ, એને મજબૂત કરવા માગીએ છીએ અને એ રીતે વિશ્વના ચોકમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડવાનું અમારું સ્વપ્ન છે. અમને આનંદ છે કે તમે અમારી વાત સમજ્યા છો,
અમારી વાત સ્વીકારી છે. હશે કેટલાક લોકો કે જેમના સુધી કદાચ અમે નહીં પહોંચી શક્યા હોઈએ, એમને તો માત્ર એટલું જ કહીને આપણે વાત પૂરી કરીએ કે વાત મારી જેને સમજાતી નથી, કે આ વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હો ગુજરાતી નથી. થેન્ક યુ વેરી મચ. વંદે માતરમ. ગુજરાતનો વિકાસ પ્રાચીન કાળમાં ભારતની પશ્ચિમે આશરે 5000 વર્ષો પૂર્વે થયો હશે તેવી માન્યતા છે. ગુજરાતીઓએ વિવિધ હેતુથી વિશ્વના ખૂણે ખૂણામાં વસવાટ કર્યો છે, ત્યારે જાણીતું વાક્ય યાદ આવે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત. અમારો સંકલ્પ, વિશ્વમાં વસતા હરેક ગુજરાતીને ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીપણા સાથે સાંકળવાનો છે. વૈશ્વિક ફલક પર ગુજરાતી સંસ્કૃતિને ધબકતી રાખવાનો અમારો આધુનિક પ્રયાસ છે. ગુજરાતી વારસાને ટેકનોલોજીના માધ્યમથી જાળવવા માટે શરૂ કરાયેલા આ મહાયજ્ઞને અમોએ મોબાઈલ એપ્લિકેશનના સ્વરૂપમાં પ્રસ્તુત કર્યો છે, જે કોઈપણ વ્યક્તિ મોબાઈલમાં વિના મૂલ્યે ઇન્ટરનેટ દ્વારા ડાઉનલોડ કરી શકે છે. તમારા ફેસબુક અથવા ગૂગલ એકાઉન્ટથી તમે રાયધુનની લાઇબ્રેરી સુધી પહોંચી શકો છો. તેમજ રેકમેન્ડેડ ઓડિયો કન્ટેન્ટ બ્રાઉઝ કરી શકો છો. કોઈ પણ ઓડિયોના પ્રિવ્યૂ માટે માત્ર ટેપ કરો. ઓડિયો ડાઉનલોડ કરવા ડાઉનલોડ બટન ટેપ કરો. સેટિંગ આઇકોનના માધ્યમથી તમે એપને પર્સનલાઇઝ્ડ કરી શકો છો અને આપની વ્યક્તિગત લાઇબ્રેરી બનાવીને પસંદગીના કાર્યક્રમોને વર્તુળના લોકો સાથે શેર કરી શકો છો. ગુજરાતની અસ્મિતાની અનુભૂતિ કરાવતું ધ્વનિ મુદ્રિત સાહિત્ય અને કૃતિઓને નિઃશુલ્ક ડાઉનલોડ કરીને તેનો તમારા સ્માર્ટફોનમાં સંગ્રહ કરી શકો છો. ડાઉનલોડ કરેલું કન્ટેન્ટ તમારા મોબાઈલ સ્ક્રીન પર માય કલેક્શનમાં દેખાશે અને ગમે ત્યારે પ્લે કરી શકાશે. તમે શું સાંભળી રહ્યા છો તે અન્યો પણ જાણી શકશે. તમે વ્યક્તિગત પ્લે લિસ્ટ બનાવી શકો છો અને તેનો સંગ્રહ કરી શકો છો. તમારી સોશિયલ નેટવર્ક એક્ટિવિટી રાયધૂન પર ફોલો કરવા ટ્રેન્ડિંગ આઇકન પર ટેપ કરો. અહીં દેખાશે કે શું વધુ ચર્ચામાં છે. અમારી ખાસ લાક્ષણિકતા મૂડ નેવિગેટર આપના મૂડ અનુસાર કન્ટેન્ટ પસંદ કરવામાં મદદ કરશે. સરપ્રાઇઝ માટે રેન્ડમ બટનનો ઉપયોગ કરો. કન્ટેન્ટને સર્ચ કરવા કેટેગરીનો ઉપયોગ કરો. આ સિલેક્શનથી તમે પસંદ કરેલી કેટેગરીના ઓડિયો તમારી મોબાઈલ સ્ક્રીન પર દેખાશે. રાયધૂન વપરાશમાં સરળ અને યુઝર ફ્રેન્ડલી છે, તો રાહ કોની જુઓ છો? તુરંત જ રાયધૂન ડાઉનલોડ કરો, અનુભૂતિ મેળવો ગુજરાતીપણાની.